જામનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોનાના સોથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે આજે સતત ચોથા દિવસે પણ આ સિલસિલો યથાવત રહ્યો છે જામનગર શહેરમાં આજે કોરોનાના સત્યાસી કેસ નોંધાયા છે જ્યારે શહેર ઉપરાંત જિલ્લામાં વધુ ચૌદ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં એકસો એક કેસ નોંધાયા છે જામનગર શહેરમાંથી કોરોનાના પંચ્યાસી દર્દી તથા જિલ્લાના અન્ય વિસ્તારોમાંથી દસ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જામનગરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો જર્જરિત થઈ ગયા છે અનેક જગ્યાએ જોખમી ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે આ સ્થિતિ અંગે તંત્ર નિમ્બરતા વલણ અપનાવી રહ્યું છે જેના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ખાડા પૂજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જામ્યુકોના વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ તથા કોંગ્રેસી કોર્પોરેટરોએ પટેલ પાર્ક વિસ્તારમાં ખાડાનું પૂજન કર્યું હતું તંત્રને ઢંઢોળવા કોંગ્રેસનું આ અનોખું વિરોધ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યું છે જામનગર જિલ્લાના નારણપર કાનાલુસ લાલપુર ખાનકોટડા વગેરે ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસે જુગારધામ પર દરોડા પાડ્યા હતા કુલ છ દરોડામાં કુલ બત્રીસ લોકોની અટકાયત કરવામાં આવી હતી તેમજ કુલ સાત લાખનો મુદ્દા બાદ કબજે કરવામાં આવ્યો હતો રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનું એલાન થઈ ગયું છે નવેમ્બર મહિનાના અંતમાં તાલુકા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા વગેરેની ચૂંટણીઓ યોજાશે હાલ કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ મતદારોની ભીડ ન થાય એ માટે આ ચૂંટણીઓમાં મતદાનના સમયમાં બે કલાકનો વધારો કરવાની વિચારણા ચાલી રહી છે